ના વિદ્યાર્થીઓ, લાસ્ટ ટાઈમ આપણે રીત નંબર 3 જોઈલી, ક્લિયર? પણ એમાં શું હતું તમને ખ્યાલ હોય તો, કમિશન બાદ કર્યા અહીંયા પહેલા છે તે આગળ પછીનો નફો હતો. જ્યારે કમિશન બાદ કર્યા પછીનો નફો આપ્યો હોય તો મેં તમને 4 સ્ટેપ લખાવેલા છે નોટમાં, મેં તમને લખાવીને જ મોકલેલા. તો 4 સ્ટેપે દાખલો કરવો પડે, એટલે કે આપણું સૂત્ર શું બનશે, કમિશન ઇક્વલ ટુ પેઢીનો નફો, અહીંયા પેઢીનો નફો આવશે ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100+ કમિશનનો દર. ક્લિયર? જે આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ પૂછાય જ છે. નાઉ હવે લઈશું રીત નંબર 4, કમિશન બાદ કર્યા પહેલાનો નફો હોય. બરાબર સમજો, પહેલાનો નફો હોય તો, નફો હોય તો એના પર કમિશન આપેલું હોય તો. ક્લિયર? તો એકદમ સિમ્પલ સૂત્ર છે, કમિશન ઇક્વલ ટુ ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. એકદમ સિમ્પલ. રકમ તમને મોકલેલી છે, રકમ ખોલીને ધ્યાનથી જોઈ લો, અને અહીંયા પણ હું રકમ વાંચી લઉં એટલે તમને ખ્યાલ આવી જાય. રકમ તમે જોઈ શકો છો, એક્સ અને વાય એ 3:2 ના પ્રમાણમાં નાનું વહેંચતા ભાગીદારો છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 થયો. એક્સને નફા પર 10% કમિશન આપવાનું છે, એટલે એક્સને આપવાનું છે, બરાબર? તો કમિશનની ગણતરી કરો. તો મિત્રો તમે અહીંયા જુઓ, ઉકેલ નંબર 1 તમે સવાલમાં જોઈ શકો છો, શું શોધવાનું છે, કમિશનની ગણતરી કરો. તો કમિશન ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખો નફો કેટલો આપ્યો છે, પેઢીનો નફો તમે જુઓ 1,65,000. તો એક પહેલા સૂત્ર મૂકી દેવાનું અને પછી લખવાનું 1,65,000 ગુણ્યા કમિશનનો દર છે એક્સના નફો 10%, 10% ભાગ્યા 100. તો આન્સર શું આવ્યો તમે ગણી શકો છો, આન્સર આવ્યો 16,500 રૂપિયા. એકદમ ઇઝી. હવે સમજો, બધાને દેખાય છે આ દાખલા, પ્રેક્ટિસ માટે છે બે, બરાબર? તો ભાગીદાર જો તમે રકમ જો એક્સ વાય આપેલા છે, પ્રમાણ છે 3:2, એટલે આ દાખલામાં પ્રમાણને આપણે કોઈ લેવા દેવા નથી. પેઢી નફો 1,65,000 હતો, કમિશન કેટલું હતું 10%. તો આ પ્રમાણે તમારે રકમ જાતે બનાવવાની, એક્સ અને વાયની જગ્યાએ ભાગીદાર એ બી લખવાનું, પ્રમાણ 3:2 જગ્યાએ 4:5 લખવાનું, અને 1,65,000 જે નફો છે જગ્યાએ તમારે 2,70,000 લખવાનું, અને 10% જગ્યાએ 5%. એ રીતે બીજો દાખલો, ભાગીદાર કેતુલ માહી લખવાનું, પ્રમાણ 1:2, પેઢીનો નફો 3,00,000 અને કમિશનનો દર 15%. ખ્યાલ આવી ગયું? તો આ દાખલા તમે બીજા બે જાતે પ્રેક્ટિસ કરો. હવે આવશે રીત નંબર 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, રીત નંબર 5, મેનેજરનું કમિશન પણ આપેલું હોય અને કમિશનનો દર આપ્યો હોય. જો બરાબર સમજો, કમિશનના દરના રીતના 4 દાખલા છે, રીત નંબર 3, રીત નંબર 4, રીત નંબર 5 અને રીત નંબર 6. ખ્યાલ આવ્યો? તો તમે બરાબર સમજો, આ રીતનું કોઈ નહીં કરાવે, ચેલેન્જ મારી કહું છું, એટલે પરફેક્ટલી નોટ બનાવો. તો રીત નંબર 5ની અંદર શું છે, મેનેજરનું કમિશન અને કમિશનનો દર બંને આપેલું હોય. રકમ વાંચો, રીત નંબર 5 હું તમને વોટ્સએપ કરવાનો બી છું, વોટ્સએપમાં જોઈ લેજો. જયેશ, સુરેશ અને પંકજનું નાનુંનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે, જો એક તો કમિશન દર આપે છે 10%, અને 10% લેખે 6,600, 6,600 રૂપિયા કમિશન મળેલ છે. તો ટકા પણ છે અને કમિશન બી છે. તો ત્રણેય ભાગીદારોની નફાની વહેંચણી કરો. ખ્યાલ આવી ગયો? તો ચલો ઉકેલ લખવાની પદ્ધતિ બધાની પરફેક્ટ સરસ હોવી જોઈએ. શું આપેલું છે, કમિશન, કમિશન આપેલું છે. શું શોધવાનું છે,
વંચની પાત્ર નફો, વંચની પાત્ર નફો રૂપિયામાં, કમિશન રૂપિયામાં. તો કમિશન આપ્યું છે કેટલા ટકા છે જુઓ, કમિશન છે 10%. તો 10 રૂપિયા લેખે વંચની પાત્ર નફો 100 રૂપિયા. કેમ? કારણ કે હંમેશા ટકાવારી 100 આધારિત હોય, માટે ધેરફોર કમિશન કેટલું આપ્યું છે 6600. તો 6600 રૂપિયા એ કેટલું? તો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સ્પેસ ઓછી છે એટલે હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ 6600 × 100/10. આન્સર શું આવશે તમે કેલ્સીમાં કહી શકો છો, 0 0 ગયા, ઇઝ ઇક્વલ ટુ, જગ્યા લિમિટેડ છે એટલે હું આનો આન્સર બાજુ લખું છું, 2 0 અને 1 0 અહીંયા વધી 3 0, એટલે 66000 રૂપિયા આપણો વંચની પાત્ર નફો આવ્યો. 6 × 2 × 3, તો ત્રણેય ભાગીદારોને ફાળવણી, નફાની ફાળવણી કરો. તો હવે આપણે લખીશું નફાની ફાળવણી, કાં તો નફાની વંચની, જે શબ્દ હોય લખવાનો, નફાની વંચની શબ્દ છે તો નફાની વંચની શબ્દ લખીશું, નફાની વંચની. ક્લિયર? ચલો પહેલો ભાગીદાર છે જયેશ, બીજો છે સુરેશ, ત્રીજો છે પંકજ. જયેશ, વંચની પાત્ર નફો કેટલો આવ્યો આપણો? 66000 ગુણ્યા પ્રમાણ કેટલો છે? 6 × 2 × 3, એટલે કે 6. હવે ટોટલ કેટલું થાય? 6 × 2 = 8, 8 × 3 = 11. તો તમે કેલ્સીયમ કરી શકો છો, ડાયરેક્ટ પણ થાય 11 × 6 = 66. તો 6 × 6 એટલે 36000 રૂપિયા. જયેશ પછી કોણ આવે છે તમે જોઈ શકો છો, જયેશ પછી સુરેશ, સુરેશ 66000 × 6 × 2 × 3, તો 2 × 6 × 2 × 3, એટલે એ પ્રમાણે આપણે પણ ટોટલ 11 ઇઝ ઇક્વલ ટુ, ખબર છે કેટલા આવ્યા? 6 આવ્યા, 6 × 2 = 12. અથવા કેલ્સીમાં તમે કરી શકો છો, એકદમ ઇઝી દાખલો છે. સુરેશ પછી પંકજ ઇઝ ઇક્વલ ટુ 66000 × 6 × 2 × 3, ટોટલ 11. તો 6 × 2 × 3 નો સરવાળો કરશો એટલે 11 થશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા આવેલા? 6. તો 6 × 3 = 18, 18000 રૂપિયા આવી. અને આનો સરવાળો કરો તો પણ 66000. ભાગીદારો પ્રમાણ દર અને કમિશન જે જયેશ સુરેશ પંકજ લખ્યું છે, દેખાય છે બધાને હવે? તો જે જયેશ સુરેશ પંકજ છે ત્યાં ABC લખવાનું, બીજા દાખલામાં પિક્યો લખવાનું, ત્રીજા દાખલામાં માહી રીમી કેતુ લખવાનું. જે પ્રમાણ 6 × 2 × 3 છે તો પહેલા દાખલામાં 5 × 2 × 3 લખવાનું, પછી એના પછીના દાખલામાં 2 × 2 = 1 લખવાનું, એના પછીના દાખલામાં 3 × 4 = 5 લખવાનું. કમિશનનો દર 10 ની જગ્યાએ 5, 15 × 10 લખવાના. અને કમિશન જે 6600 આપી દઉં ત્યાં તમે જે દાખલો કરશો, પહેલા દાખલામાં 5000, બીજા દાખલામાં 15000 અને ત્રીજા દાખલામાં 12000. ખ્યાલ આવી ગયો? અને આનો વોટ્સએપ પણ કરું છું એટલે તમને ખ્યાલ આવી જશે. દોસ્તો આ વિડીયો હાલ જ હમણાં જ લાઈક કરો, કારણ પાછળથી ભૂલી જાય છે. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે.